સુરતના અડાજણમાં પરિવારનો સામૂહિક આપઘાત. સિદ્ધેશ્વરી એપાર્ટમેન્ટમાં એક પરિવારના સાત લોકોએ જીવન ટૂંકાવ્યું. બે બાળકો સહિત સાત લોકોએ આપઘાત કરી જીવન ટૂંકાવ્યું. છ સભ્યોએ ઝેરી દવા પીધી અને એક સભ્યે ઘરે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું. પરિવારના સામૂહિક આપઘાત પાછળનું કારણ અકબંધ છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. શૈલેષ ત્રિવેદી ફોનલાઇન પર જોડાયેલા છે. શૈલેષ, સુરતના અડાજણમાં પરિવારે સામૂહિક આપઘાત કર્યો છે, કોઈ કારણ સામે આવ્યું છે? સુરતના અડાજણમાં પાલનપુર પાટી પાસે એક મુસ્લિમ રો આઉટ છે, એનું ગાડીમાં જ સિદ્ધેશ્વર એપાર્ટમેન્ટ આવેલું છે. ત્યાં એક પરિવારે સામૂહિક આપઘાત કર્યો છે. કુલ સાત વ્યક્તિઓ, બે બાળકો સહિત સાત વ્યક્તિનો સામૂહિક આપઘાતની વિગતો સામે આવી રહી છે. સમગ્ર મામલામાં હાલ તો પોલીસે તપાસ શરૂ કરી છે. સામૂહિક પાછળનું કોઈ ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી, પરંતુ જે રીતે સમગ્ર ઘટના બની છે તેમાં કોઈ આર્થિક કારણ જવાબદાર છે કે અન્ય સામાજિક કારણ જવાબદાર છે તે દિશામાં પણ હાલ પોલીસે તપાસ હાથ ધરી છે. પરંતુ જે રીતે ઘટના બની છે એ ચોક્કસ સંચાલિત ઘટના છે અને પોલીસ સહિત આસપાસના જે રહીશો છે તેઓ પણ સ્તબ્ધ થઈ ગયા. શૈલેષ, પોલીસ દ્વારા કોઈ નિવેદન આપવામાં આવ્યું છે, કોઈ કારણ સામે આવ્યું છે? પોલીસ અત્યારે ત્યાં ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે. દ્વારા હજુ સત્તાવાર નિવેદન કોઈ જ આપવામાં આવ્યું નથી, પરંતુ કારણ ચકાસવામાં આવી રહ્યા છે કે સામૂહિક આપઘાત પાછળ આર્થિક પરિસ્થિતિ જવાબદાર છે કે અન્ય કોઈ સામાજિક પરિસ્થિતિ જવાબદાર છે તે દિશામાં હાલ તપાસ થઈ રહી છે. જી શૈલેષ, બે બાળકો પણ આજે બે બાળકો સહિત સાત લોકોએ જીવન ટૂંકાવ્યું છે અને આ ઘટનાથી આખા સુરતમાં અત્યારે શોકની લાગણી જોવા મળી રહી છે. ચોક્કસપણે બે નાના બાળકો છે અને સાથે સાથે પાંચ અન્ય વ્યક્તિઓ છે અને જે રીતે ઘટનાક્રમ બન્યો છે અને સામૂહિક આપઘાત છે તે જોતા એવું કયા મુદ્દા, એવું કયું કારણ અથવા તો એવો કયો ઘટનાક્રમ હતો કે સમગ્ર પરિવારે આવી રીતે સામૂહિક આપઘાત કરવો પડે એ જ અત્યારે સૌથી મોટો ચર્ચાનો વિષય બની રહ્યો છે અને પોલીસ પણ એ દિશામાં હાલ તપાસ કરી રહી હોવાની વિગતો મળી રહી છે. શૈલેષ, આખી જાણકારી જે મળી રહી છે અત્યારે કે સાત જેટલા લોકોએ જીવન ટૂંકાવ્યું છે, આખો મામલો કેવી રીતે સામે આવ્યો, આજ પડોશના લોકોએ કોઈ નિવેદન આપ્યું છે? ચોક્કસપણે જે રીતે સમગ્ર વિગતો અત્યારે સમગ્ર ઘટનાની પ્રાથમિક વિગતો અત્યારે બહાર આવી રહી છે અને પ્રાથમિક વિગતો મુજબ પોલીસ ત્યાં ઘટનાસ્થળે પહોંચ્યા બાદ સમગ્ર ઘટનાની વધુ સામે આવી છે. જે વિગતો મળી છે જે છ વ્યક્તિઓ છે તેમને ઝેર આપવામાં આવ્યું હતું અને ત્યારબાદ અન્ય એક વ્યક્તિએ ગળે ફાંસો ખાધ્યો હોવાની પ્રાથમિક વિગતો બહાર આવી છે. આ પરિવાર સવારથી જ કોઈ હલનચલન ન દેખાતા વિગતો બહાર આવી હોવાની અલબત્ત બિન સત્તાવાર રીતે જાણવા મળી રહ્યું છે. થોડી જ વારમાં સમગ્ર ઘટનાને લઈને ખૂબ મોટા ખુલાસા થાય તેવી શક્યતા દેખાઈ રહી છે. શૈલેષ, આર્થિક સંકડામણ જવાબદાર હોઈ શકે એવું લાગી રહ્યું છે? ચોક્કસપણે આર્થિક સંક્રમણ એક મહત્વનો મુદ્દો હોય તેવું હાલ પ્રાથમિક રીતે લાગી રહ્યું છે, પરંતુ માત્ર આર્થિક સંક્રમણનો જ મુદ્દો છે કે અન્ય કોઈ મુદ્દો છે એ પણ એક ખૂબ મહત્વનું રહેશે. સામાન્ય રીતે આવી ઘટનાક્રમ ભૂતકાળમાં જે બન્યા છે તેમાં આર્થિક સંક્રમણનો મુદ્દો હોય છે, પરંતુ આ કેસમાં એ જ મુદ્દો છે કે બીજા કોઈ કારણો છે એ દિશામાં હાલ તો પોલીસ તપાસ કરી રહી હોવાની વિગતો મળી રહી છે. જી શૈલેષ, આભાર તમામ વિગતો માટે.